हाय गाइज एंड वेलकम बैक टू आवर चैनल वी आर क्रेजी। तो आज हूँ तमारी साथे शेयर करवानी छू आ सुपर यमी रेसिपी ऑफ दूध केरी। सो कीप वॉचिंग। अहीं अमारी पासे छे 1 लीटर लो फैट मिल्क। तमे कोईपण टाइपनु मिल्क यूज करी सको छो, काउ मिल्क, बफेलो मिल्क, विच एवर मिल्क तमने जे यूज करता हो। तो अहीं हाई हीट पर राख्यू छे मैं। फूल फ्लेम पर आपणे दूध ने एक उभरो लावानो छे। बीजी बाजू अहीं मैं 2 मोटी केरी सुधारीने राखी छे अने एना गोटला पण आपणे बचावीने राखवाना छे आगळ जईने एनું यूज करवानुं छे आपणे। तो एक सरस उभरो आवी जाए दूध ने त्यार सुधी आपणे ने कंटीन्युअसली स्टर कर्या राखवानुं छे, एटले थोड़ो पण दूध नीचे बेसी न जाए, नहींतर एना अंदर एक बळेलानो टेस्ट आवा मांडशे, विच इज नॉट एट ऑल वॉट वी आर लुकिंग फॉर। एक उभरो आवी गया पछी अहींया हूँ गैस स्लो करी दईश। गैस बंद नत करवानो, एकदम लो फ्लेम पर करी देवानुं छे आपणे। अने एनी अंदर पछी हूँ डेन्स्ड मिल्क एड करवानी छू। अहींया मैं एड कर्युं छे ऑलमोस्ट 250 to 300 ml ऑफ कंडेन्स्ड मिल्क। मैं नेस्लेनू वापर्युं छे, तमे अमूलनू, मिठाई मेड के कोईपण कंपनीनू यूज करी सको छो। अगर तमारी पासे कंडेन्स्ड मिल्क नथी तो तमे शुगर पण यूज करी सको छो, नो प्रॉब्लम। बट कंडेन्स्ड मिल्क यूज करशो तो एनाथी एक रिचनेस, थिकनेस अने बेटर फ्लेवर आवशे। तो तमे अहींया जोई सको छो के मैं आने उकळवा दीधुं छे दूध ने, अने हूँ सतत एने मिक्स करती रही छू, सतत ज हूँ एने हलाव्या राखू छू, एटले जरा पण आपणुं दूध नीचे बेसे नहीं। अने फास्ट गैस राख्यो छे मैं, અને તમે જોઈ શકો છો કે દૂધની થોડી ક્વોન્ટિટી પણ ઓછી થઈ છે ઉકળી ઉકળીને। આપણે જોઈએ છે કે થોડું આપણું દૂધ છે ને એ થીક થઈ જાય એટલે, અને આ તમને થોડું બ્રાઉન કલરના કંઈક આ દેખાતા હશે ને, ઇટ ઇઝ ઓલ ધ સ્ક્રેપિંગ। આ જે સાઈડ પર છે ને એ મેં સ્ક્રેપ કર્યું છે, તમે પણ કરજો, પણ આવું લાઇટ બ્રાઉન હોય ત્યાં જ કરી લેજો। એના અંદર એક સરસ રબડી જેવો ટેસ્ટ આવશે, એના લીધે એને બળવા નહીં દેતા। તમને દેખાય છે આ સાઇડ્સ પર જે દૂધ જામી ગયું છે ને એને આપણે સ્ક્રેપ આઉટ કરવાનું છે, અને એનાથી બહુ ફાઇન રબડી જેવો ટેસ્ટ આવશે આપણા દૂધમાં। અને આ થોડું થીક થઈ જાય એટલે હજી હું 5 મિનિટ્સ કરવાની છું, અને ફાસ્ટ ગેસ પર કન્ટિન્યુઅસ ઊભી રહીને બોઇલ થવા દેવાની છું। અને આ એકવાર બોઇલ થઈ જાય એટલે ગેસ ટર્ન ઓફ કરી અને આપણે દૂધને એકદમ રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડુ થવા દેવાનું છે। ફ્રીજમાં નથી રાખવાનું, એને નેચરલી જ કૂલ ડાઉન થવા દેવાનું છે। તો આખું બોઇલ થઈ જાય, થોડું થીક થઈ જાય પછી હું ગેસ ઓફ કરી દઈશ, હું સાઈડ પર રાખી દઈશ ઢાંકીને, અને એને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશ, અને પછી હું તમને આગળની પ્રોસીજર દેખાડું છું। ઓકે ફ્રેન્ડ્સ, તો ઓલમોસ્ટ 2 કલાક મેં મિલ્કને કૂલ ડાઉન થવા દીધું છે। વી કેન સી એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે, મેં ચેક કર્યું। અને હવે હું, અને આપણી મેંગો છે એ મેં ફ્રીજમાં મૂકી રાખી હતી એટલે એ બ્લેક ન થઈ જાય, અને એને પણ કટ કરીને ફ્રીજમાં જ રાખવાની છે એટલે એકદમ કૂલ ડાઉન થઈ જાય મસ્ત, એન્ડ ધેટ વિલ લોઅર ડાઉન ધ ટેમ્પરેચર ઓફ આર મિલ્ક, એનાથી ઓર આપણું દૂધ ઠંડુ થઈ જશે। અને અહીંયા મારી પાસે એક પ્લાસ્ટિક ગ્લવ છે, તો હવે હું એક પ્લાસ્ટિક ગ્લવ લેવાની છું, એન્ડ આઈલ શો યુ હું શું કરવાની છું। ઓકે, તમે ગ્લવ પહેરી લીધું છે, હવે હું એક આ જે ગોટલો છે કેરીનો એ લેવાની છું અને એને આમાં સ્ક્વીઝ કરવાની છું આ મિલ્કમાં। આ સ્ટેપ બહુ જ ક્રુશિયલ છે ગાઈસ, આનાથી આપણા દૂધને બહુ ફાઇન કલર આવશે અને બહુ ઓસમ ફ્લેવર આવશે મેંગોનો, એન્ડ ધીસ ઇઝ વેરી ક્રુશિયલ, વેરી નેસેસરી। અને ઓફકોર્સ આપણે આના અંદર જે આટલી મસ્ત કેરીનો પલ્પ છે એ પણ આપણે વેસ્ટ નથી થવા દેવો, સો ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન। અને આ જ રીઝન માટે આપણે દૂધને ઠંડુ થવા દેવાનું હતું કે આપણે આના અંદર સારી રીતે આ કેરીના ગોટલાને સ્ક્વીઝ આઉટ કરી શકીએ, આખું આમાં ધોઈ લઈ શકીએ। અને એઝ ઇટ ઇઝ અગર આપણે ગરમ દૂધમાં કેરી એડ કરીએ તો દૂધ ફાટી જવાના બહુ જ હાઈ ચાન્સીસ છે, તો એની વેઝ વી શુડ અવોઇડ ધેટ। તો આપણો આ ગોટલો તો ઓલમોસ્ટ ક્લીન થઈ ગયો છે, હવે બસ આને હું એકદમ સ્ક્વીઝ આઉટ કરીને બાજુમાં મૂકી દઈશ। ટાઈમ ફોર ધ સેકન્ડ વન। તમે જોઈ શકો છો ગાઈઝ, ઇન્સ્ટન્ટલી આપણા મિલ્કનો કલર ચેન્જ થઈ ગયો છે અને એટલી ફાઇન મેંગોની ફ્રેગરન્સ આવી રહી છે, માય ગોડ। તો હવે આપણે આની અંદર બોસ ફેરવવાના છે, એકદમ સ્મૂથ
કરવાની જરૂર નથી જસ્ટ 30 સેકન્ડ્સ એન્ડ ઇટ્સ ડન ખાલી આને એકદમ સ્મૂધ કરવા માટે ઓકે તો જોઈ શકો છો તમે કેટલો ફાઇન કલર આવી ગયો છે આપણા મિલ્કને અને આ એકદમ મસ્ત ફ્રોથ પણ બની ગયો છે આમાં હવે આના અંદર હું એડ કરવાની છું આપણી ચોપ કરેલી મેંગો તો હવે ગાઈઝ એક લાસ્ટ એન્ડ ફાઇનલ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એન્ડ દેટ ઇઝ ટુ એડ વેનિલા આઈસક્રીમ ટુ ઇટ તમે કોઈ પણ બ્રાન્ડનું વેનિલા આઈસક્રીમ લઈ શકો છો અહીંયા હું લંડન ડેરીનું યુઝ કરી રહી છું અને હું ઓલમોસ્ટ 3-4 સ્કૂપ્સ ઓફ સ્મોલ સ્કૂપ્સ એડ કરવાની છું વેનિલા આઈસક્રીમનું આમાં મેં 1 લિટર દૂધ લીધેલું તો અકોર્ડિંગલી તમે અગર વધારે લોકો માટે બનાવવા માગો છો તો તમે આ રેસીપીની ક્વોન્ટિટી ડબલ લઈ લેજો મેં જે મેઝરમેન્ટ્સ લીધા છે અકોર્ડિંગ ટુ દેટ મારા 4 ગ્લાસીસ ઓફ 250 ml જેટલી ક્વોન્ટિટી બની હતી એટલે ઓલમોસ્ટ 1 લિટર જેટલું અને હવે આને એકદમ સારી રીતે હું મિક્સ કરી અને કવર કરી લઈશ અને પછી ફ્રિજમાં મૂકી દઈશ આપણે આને મિનિમમ 4-5 hours તો ચિલ થવા જ દેવાનું છે ફ્રિજમાં બિફોર ટેકિંગ ઇટ આઉટ એન્ડ ટ્રાઇંગ ઇટ આઉટ કેમકે તો જ કેરીનો દૂધમાં સરસ રીતે પાસ ઉતરશે અને ઓલ ધ ઇન્ગ્રીડિયન્ટ્સ વિલ મિક્સ અપ વેલ ટુગેધર અને અગર તમે એને ઓવરનાઇટ રાખી શકો છો તો બેસ્ટ છે વાવ ધીસ લુક્સ અમેઝિંગ એકચ્યુઅલી આ બધો કાર્યક્રમ ચાલુ છે લોકડાઉનમાં જ્યારે હું ઓફિસમાં હોઉં છું અને બપોરે એકદમ સુપર્બ લાગે છે આમાં કેરીના પીસીસ પણ દેખાય છે એકદમ યમી યમી સો લેટ્સ હેવ ઇટ યુ વોન્ટ ચીયર્સ આઈ વોઝ સ્પૂન ઓલસો ઓવર હિયર અગર તને જોઈતી હોય તો નો આઈ ડોન્ટ લાઈક ઇટ ઓકે વેરી યમી મસ્ટ ટ્રાય રેસીપી છે આ આઈ મીન શું એટલું સુપર્બ છે હમણાં કેમેરામાં જો નહીં તો અડધો ગ્લાસ ગચકાવી ગયો વેરી 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 પરફેક્ટ બહુ જ યમી છે થેન્ક યુ સો મચ મોર બોમ યુ આર વેલકમ યુ આર વેલકમ હેલો લે તું પણ ટ્રાય તો ગાઈસ તમે પણ ટ્રાય કરજો ઓકે લેટ મી ટેસ્ટ એક્ચ્યુઅલી બહુ યમી બની છે ને એક્ચ્યુઅલી હાજી અલી પર અને એમાં મળે ને મેંગો મિલ્કશેક ટાઈપ મેંગો ક્રીમ યમ સો ગાઈસ અગર તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ બટન છે એના પર દબાવો જોરદાર દબાવો અને જે બેલ આઇકન છે એને પ્રેસ કરો તો નવી નવી રેસિપીઝ વિડિયોઝ આતે બધાનો નોટિફિકેશન તમને મળશે એન્ડ ડુ ટ્રાય Thank you. Bye-bye. Bye-bye.